ભાઈ એવો હોવો જોઈએ ભાઈને ન છોડે. પણ અત્યારે બન્યું છે એવું કે લગ્ન થાય, પત્ની આવે અને થોડોક સમય જાય ને, એટલે ભાઈના વિશે પત્ની બે પાંચ શબ્દો કાનમાં નાખે ને, એટલે સગો ભાઈ સગા ભાઈનો વેરી બની જાય સાહેબ. અરે સાહેબ, પત્નીની વાતને સાંભળીને કોઈ દી ભાઈને ન છોડશો. રામચરિત માનસ એમ કહે છે કે જિંદગીમાં કદાચ છોડવાનો વારો આવે ને તો પત્નીને છોડી દેજો, પણ તમારો માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા. બે ભાઈઓ અલગ ન થતા, પણ અત્યારે તો શું છે, આ પારકા ઘરેથી આવનારી સ્ત્રીઓ જરા કે કઈ કહે એટલે તરત જ નોખા થવા માંડે. હું અત્યારના તમામ યુવાનોને એક પ્રાર્થના કરું છું કે તમે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય, ત્રણેયના લગ્ન થઈ જાય ને એટલે તરત જ ત્રણેય ભાઈઓ સાથે બેહવું, ત્રણેય પત્નીઓને સાથે બેહાડવી, તમારા મા બાપ હોય તો મા બાપને સાથે બેસાડવા, અને તમારે ત્રણેય ભાઈઓએ તમારી પત્નીને એક જ માત્ર નિર્ણય કહી દેવો કે સાંભળી લ્યો, અમે ત્રણેય ભાઈઓ એક જ માના દીકરાઓ છીએ, અમે તમે નોત્યું ત્યારે અમે હારે રહેતા હતા, આ તમે છો તોય અમે હારે રહી છીએ, અને તમે કદાચ વયું જાશો ને તોય અમે હારે રહેવાના, અને તમારે પ્રેમથી રહેવું હોય તોય ભલે અને બાધી બોલીને રહેવું હોય તો ભલે, અમે ત્રણ ભાઈઓ ભેગા રહેવાના રહેવાના ને રહેવાના, અમે જુદા નહીં થઈએ ક્યારે. આ તમે ત્રણ ભાઈઓ એને તમારો નિર્ણય કહી દો, પછી તમારા કાનની અંદર કોઈ દીજો કાન ભંભેર કરે ને તો મને આવીને કહેજો, હું મારું ભાગવત છોડવા તૈયાર થઈ જઈશ સાહેબ, કારણ તમે મક્કમ હોવા જોઈએ. પણ ત્યારનો યુવાન કેવો બન્યો છે, પત્નીની વાત સાંભળે, સગા ભાઈની વાત ન સાંભળે, અને કાંઈ કંઈ સારું કામ કરે ને તો હગા ભાઈને ન પૂછે, હાળાને પૂછે. હાળાનો જમાનો આવ્યો. અરે સાહેબ, માનો જેનો ભાઈ કામ આવશે, બીજું કોઈ કામ નહીં આવે દુનિયામાં. માટે ભાઈઓને ક્યારેય જુદા ન થવા દેશો, અને ક્યારેય ભાઈઓ જુદા થશો પણ નહીં. રામચરિત માનસ ગ્રંથ એમ સમજાવે છે કે જીવનમાં કેમ જીવવું જોઈએ, કેવી મર્યાદા હોય, કેવો વિવેક હોય, જીવન જીવતા શીખડાવનારો ગ્રંથ એટલે રામચરિત માનસ છે.